નમસ્કાર દર્શક મિત્રો, રિયલ નેટવર્કના શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર ગુરુવારે રાત્રે 9 કલાકે અને સવારે રવિવારે આપણે 9:15 કલાકે આપણે શિક્ષણ વિશ્વ કાર્યક્રમને પુનઃ પ્રસારિત પણ કરીએ છીએ. વિદ્યાર્થી અને વાલીને શિક્ષણની માહિતી મળે, કારકિર્દીલક્ષી જાણકારી મળે અને એક સરસ રીતે બાળકની કારકિર્દી ઘડી શકાય એવું માર્ગદર્શન આપવાનો નમ્ર પ્રયાસ રિયલ નેટવર્ક તરફથી આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં અમે કરી રહ્યા છીએ. અને આજે શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપણી સાથે શિક્ષણ જગતની વાતો, શિક્ષણ જગતના પ્રશ્નો, વાલીને વિદ્યાર્થીને વર્તમાન સમયમાં વાલી પોતાના બાળક માટે શું વધુ સારી રીતે કામ કરી શકે એવી ઘણી બધી વાતો લઈને વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા એવા તજજ્ઞ અમારે શ્રી ઘનશ્યામભાઈ રાદડે અહીંયા ઉપસ્થિત છે. ઘનશ્યામભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. ઘનશ્યામભાઈનો પરિચય આમ તો શિક્ષણ જગતને આપવાનો ન હોય, એની કદાચ કારકિર્દી એક શિક્ષક તરીકે થઈ હશે અને પીપી સવાણી ચૈતન્ય વિદ્યા આ સંકુલમાં એક આચાર્ય તરીકે પણ કામ કર્યું, ત્યાર પછી વશિષ્ઠ વિદ્યાલયમાં પણ એટણે એડવાઇઝર તરીકે કામ કરે છે અને કદાચ એનો શોખ અને એનું જે તજજ્ઞતા છે એ દેખાઈ આવી છે નવી સંસ્થા ફ્યુઝન વર્લ્ડ હેલ્પિંગ હેન્ડ. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની કારકિર્દી માટે ખૂબ સરસ કામ કરતી સંસ્થા ફ્યુઝન વર્લ્ડના તેઓ સ્થાપક છે. ઘનશ્યામભાઈ સાથે આપણે આજે મન ભરીને શિક્ષણ જગતની વાતો કરશું. દર વખતે શિક્ષણ વિશ્વમાં થોડી કારકિર્દીની, થોડીક નોકરી બાબતની વિદ્યાર્થીઓને માહિતી પણ આપીએ છીએ, પણ આજે મને એવી ઈચ્છા છે કે જ્યારે ઘનશ્યામભાઈ જેવા વિશિષ્ટ વ્યક્તિ શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞ આપણી સાથે હોય તો ચાલો ને આપણે શિક્ષણની વાતો કરીએ અને ખાસ કરીને શાળા અને શિક્ષણમાં જે ફેરફારો આવી રહ્યા છે, જે અત્યારના પરિસ્થિતિમાં પડકારોનો સામનો કરી રહી છે એની ઘનશ્યામભાઈ વાતો કરે છે. ઘનશ્યામભાઈ, પહેલો જ પ્રશ્ન એવો છે કે ધીરે ધીરે વર્ષો વર્ષ વધતી જતી પરિસ્થિતિમાં એવું લાગે છે કે કોઈને કોઈ જગ્યાએ સ્કૂલમાં ડિસિપ્લિનનો પ્રશ્ન વધારે આવતો જાય છે. વિદ્યાર્થી શિક્ષક નીકળે ને વિદ્યાર્થી શાંત થઈ જાય એ દિવસો ગયા, એટલે ડિસિપ્લિનનો પ્રશ્ન જે છે તો વિદ્યાર્થી કેમ ડિસિપ્લિનમાં નથી પહેલાંના કમ્પેરિઝનમાં, એનું શું કારણ હશે? ઓકે, પ્રથમ તો શિક્ષણ વિશ્વમાં આજે રિયલ નેટવર્ક તરફથી જે સંવાદ થવાનો છે એ બદલ હું રિયલ નેટવર્કનો સૌપ્રથમ આભાર વ્યક્ત કરું છું. અને કાનજીભાઈ, આજે જે પ્રકારની પરિસ્થિતિ શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓની છે, જે પ્રકારની પરિસ્થિતિ આજે સમાજની છે, એમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન જો હોય તો એ આજે બાળકની અંદર જે દિવસે ને દિવસે જે પ્રકારની એક માનસ એક તૈયાર થાય છે કે એ કેમ સમજતો નથી, એમ વાલીને એવું હોય છે કે ભાઈ મારો બાળક કેમ મને સમજતો નથી, શિક્ષકોને એવું હોય કે મારા વિદ્યાર્થીઓ કેમ મને સમજતા નથી. તો આ સમજણનો એટલે કે એક વર્તન જે પ્રકારનું અત્યારે બાળકો કરી રહ્યા છે એની પાછળનું મેઇન રીઝન મને એવું લાગી રહ્યું છે, ઘણા વર્ષોથી હું આ દિશામાં વિચારી રહ્યો છું કે શા માટે બાળકો આ પ્રકારનું વર્તન કરતા હશે. તો ડીપમાં અભ્યાસ કરતાં એવું મારું પોતાનું એવું તારણ છે કે બાળકોને એક તો સાંભળવામાં નથી આવતા અને એના રિયલ પ્રોબ્લેમ સુધી, વિદ્યાર્થીઓના જે મૂળ પ્રશ્નો છે મૂળ પ્રશ્નો સુધી આજે સમય એવો નથી માતા પિતાને કે માતા પિતા એના રિયલ પ્રોબ્લેમને સમજે, જાણે અને ટાઈમ આપે. એ જ પ્રમાણે સંસ્થાઓનો એટલે કે શાળાઓ પાસે અથવા શિક્ષકો પાસે પણ એવો ટાઈમ નથી કે જે બાળકોને સમજી શકે, અથવા તો એવા શિક્ષકોનું લેવલ પણ એવું નથી કે જે બાળકોને ખરેખર એમની કક્ષાએથી સમજી અને એમના પ્રોબ્લેમને જાણે. એટલે કે પ્રેમનો અભાવ, એવું મારું એક માનવું છે કે આજે પ્રેમનો તંતુ જો તૂટતો હોય તો જ કંઈક વર્તન એ બાળકો અલગ કરતા હોય છે. પણ ગંજેભાઈ બહુ સરસ વાત કરી કે બાળક રિએક્ટ કરે છે, બાળક બળવાખોર છે, ભણવા બેસવાનું કહેતો બેસવું નથી ને શિક્ષક કહેતો શાંતિથી ભણવું નથી, આ પ્રકારની માનસિક સ્થિતિ જ્યારે બાળકની ઊભી થઈ છે તો બાળકનું આવું વર્તન કેમ થયું, એના જવાબમાં ગંજેભાઈ સરસ કીધું કે કોઈને કોઈ જગ્યાએ પ્રેમ ખૂટે છે, લાગણી ખૂટે છે, એના પ્રશ્નને કોઈ સાંભળનાર નથી, પરિણામે એ રિએક્શન આવું આપે છે એ આપણે સમજી શકાય નથી. વાલી પાસે સમય નથી, શિક્ષક પાસે સમય, તો આ બાળકના પ્રશ્નને ગંજામાં સોલ્વ કેમ કરો? બસ એમનો એક જ રસ્તો છે, સાંભળવું.
આનાથી વિશેષ બીજો કોઈ રસ્તો મને સૂઝતો નથી, કારણ કે એવા ઘણા ક્રિટિકલ ઇસ્યુ એ મારી પાસે આવેલા અને એમને સાંભળવાથી એકદમ સહજતાથી સોલ્વ કરી દીધેલા. એટલે મને એવું લાગે છે કે જ્યારે કોઈ કોઈ પણ વ્યક્તિ, આજે એવું નથી બાળક, તમે તમારા સ્નેહીજનને, તમે તમારા સંબંધીને, કુટુંબીને, કોઈપણને તમે સ્નેહથી જ્યારે સાંભળશો, સ્નેહથી, અને ખાસ કરીને હું એક શબ્દમાં ઉમેરીશ કે એમની પીડા એ તમારી પીડા જો બને, એટલે કે એમના જૂતામાં જો તમે તમારો પગ નાખી અને એમને જો સમજવાનો તમે પ્રયત્ન કરશો, તો જરૂરથી તમે એ આવા વિદ્યાર્થીઓ અથવા તો આવા કોઈ પણ વ્યક્તિને એ આપણે શું કહેવાય કે એમની હૃદય સુધી આપણે જઈ શકીએ અને એમના પ્રોબ્લેમને આપણે સમજી શકીએ. બરાબર, સરસ વાત કરી. પણ મારો બીજો એક પ્રશ્ન એવો છે કે એક વખત એવું કહેવાતું કે ગુરુ શિષ્યના સંબંધો, જે રિસ્પેક્ટ, જે માન વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે હતું, વાલી અને શિક્ષક વચ્ચે પણ હતું, એવું બનતું કે વાલી વિદ્યાર્થીનું નહીં પણ શિક્ષકનું માનતા, પણ કોઈને કોઈ જગ્યાએ એ માન રિસ્પેક્ટમાં કંઈક ઓટ આવી છે, એટલે વાલી અને વિદ્યાર્થી, સોરી, વાલી અને શિક્ષક વચ્ચે અને વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે જે એક ગુરુ તરીકેનો જે રિસ્પેક્ટ હતી એમાં કંઈક ઘટાડો થયો છે. તો આ રિસ્પેક્ટ ઘટી વિદ્યાર્થીઓમાં અને વાલીમાં એનું શું કારણ છે? ઓકે, ખૂબ સરસ પ્રશ્ન છે કાનજીભાઈ. આજે દરેકને એવું લાગે છે, માતા પિતાને પણ એવું લાગે છે કે ભાઈ બાળકો અમારું રિસ્પેક્ટ નથી કરતા, એ જ રીતે શિક્ષકોને પણ એવું જ લાગે છે કે બાળકો અમારું રિસ્પેક્ટ નથી કરતા. તો મને એવું લાગે છે કે તમારે જેવું જોઈએ છે એવું તમે જો સામે વર્તન કરશો તો જરૂરથી સામે પણ એવો જ રિસ્પોન્સ એ આવવાનો છે. આ ન્યૂટનના ગતિના નિયમ જેવું છે, આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન અને વિરુદ્ધ મૂલ્યના હોય છે. તો સેમ, જો તમે બીજા પાસેથી રિસ્પેક્ટની માગણી જો કરતા હોય, એવી ઈચ્છા હોય, તો જરૂર છે તમારે પણ બાળકોને રિસ્પેક્ટ આપવો. એક બહુ સરસ સિદ્ધાંત કીધો, પ્રેમ જોતો હોય તો પ્રેમ આપો, નફરત જોતી હોય તો નફરત આપો. બાળકને વિદ્યાર્થીની સાથે શિક્ષક વધુ પ્રેમથી વર્તન કરે તો આમાં થોડો ઘણો સુધારો થઈ શકે. પણ એમ છતાંય કંઈક એવું તત્વ છે, કંઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એ સામાજિક ગણો, વિદ્યાર્થીના આજુબાજુના વાતાવરણની ગણો, પણ વિદ્યાર્થી શિક્ષકને જોઈએ તેટલું રિસ્પેક્ટ નથી આપતો, એ વાત પાકી છે. હા, તો એમાં શિક્ષકની શું કશાશ? શિક્ષકની કચાસમાં મને એવું લાગે છે કાનજીભાઈ કે આજે જે પ્રમાણે, એક તો ખાસ તો શિક્ષક કોણ બને છે, બરાબર છે? આ એક પ્રશ્નને અંદરથી ખોતરવો, શોધવો ખૂબ મહત્વનો છે કે ભાઈ આ એટલો નોબલ પ્રોફેશન છે જેને સમાજના પરિવર્તન માટે જોવામાં આવે છે, કે ભાઈ શિક્ષણ એટલે કે સમાજનું ભવિષ્યનું એક ઘડતર કરવા માટેનું એક માધ્યમ છે. તો એઝ અ શિક્ષક તરીકે જ્યારે આપણી અંદરની જે વેલ્યુ જે છે, આપણી અંદરનું જે કેરેક્ટર જેને આપણે કહી શકીએ વધારે બ્રોડ થિંકિંગમાં, તો આ જે પરિપ્રેક્ષ જે છે, આજે જેવું હું વિચારું છું એવું જ જો મારું વર્તન હશે, બરાબર છે, એવું જ મારું આચરણ હશે, તો સ્વાભાવિક છે શિક્ષકનું એ માનવાના છે. આજે એઝ અ પેરેન્ટ્સ તરીકે હું જે બોલું છું એવું જ હું જો પાલન કરતો હોઉં છું તો મારા બાળકો સ્વાભાવિક મને રિસ્પેક્ટ એ આપશે જ, અથવા તો એમને ખબર હશે કે પપ્પા જે બોલે છે એ કરે છે. એ જ પ્રમાણે જ્યારે શિક્ષક તરીકે તમે વારંવાર જે બોલો છો એ જ પ્રમાણે જો તમારું આચરણ હશે, તો એવા ઘણા શિક્ષકો છે સ્કૂલની અંદર અથવા તો આ સમાજમાં, એવા આપણે ઉદાહરણો એવા વિશેષ જોવા મળે છે કે એમની વિદ્યાર્થીઓ હૃદયથી રિસ્પેક્ટ કરતા હોય છે. એનું એક જ રીઝન છે, એ જેવું બોલે છે એવું એમનું પાલન કરે છે અને એનું વર્તન પણ એ દરેકના હિતમાં હોય છે, નહીં કે એ કોઈ એવી કોઈ બાબતો કે જે બાળકોના અથવા તો સમાજના ભલા માટે નથી હોતી. એ માત્ર ને માત્ર હૃદયથી વિચારનારો શિક્ષક એ વિદ્યાર્થીઓ એમને જરૂરથી એમને ટૂંકમાં સાંભળે છે અને એમનું રિસ્પેક્ટ કરે જ છે. ગંજાભાઈ, થોડીક વાતને બદલીએ, વિદ્યાર્થીના વર્તનની કે શિક્ષકના વર્તનની એ વસ્તુ થોડી વાર થોભીએ. પણ મને એવું લાગે કે દસ દસ વર્ષ, બાર બાર વર્ષ સુધી સ્કૂલમાં બાળક ભણ્યું હોય
દસમા અને બારના બોર્ડમાં તો આખું વર્ષ મહેનત કરી હોય, એક પણ સ્કૂલ એવી ન હોય કે સિલેબસ પૂરો ન થયો હોય, છતાંય દસમા ધોરણની વાત કરીએ તો 50 થી 50% વિદ્યાર્થીઓ નપાસ થાય છે. આવું કેમ? હવે વિદ્યાર્થીઓનું ફેલર, ટૂંકમાં એ હું એવું માનું છું કે એક શિક્ષક તરીકે એક શિક્ષકનું પણ એ જ ફેલર કહેવાય અને એક શાળાનું પણ એ જ કક્ષાનું કહેવાય. તો ભાઈ, બોર્ડની પરીક્ષાઓની અંદર 40 થી 50% વિદ્યાર્થીઓ અથવા 60-70% વિદ્યાર્થીઓ પાસ થાય છે, બાકીના વિદ્યાર્થીઓને ચડાવ પાસ કરવામાં આવતા હોય અથવા તો એ ફેલ થતા હોય છે. આમનું મેઇન રીઝન છે મારી દ્રષ્ટિએ કે ભાઈ, અત્યારે જે પ્રકારનું કોમ્પિટિશન છે, કોમ્પિટિશનના માહોલની અંદર દરેકને બેસ્ટ કરવું છે, બેસ્ટ આપવું છે, એટલે દરેક બાજુથી બાળક એ પ્રેશરાઇઝ થતો હોય અને સ્કૂલ ટ્યુશન આ દોડાદોડીની અંદર બાળક પાસે ટાઈમ જાતે પ્રિપરેશન માટેનો રહેતો નથી. પછી આપણે એમની પાસે ઓવર અપેક્ષાઓ જ્યારે રાખતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે બાળક જે છે એ કેટલાની અપેક્ષા પૂરી કરે, એના પેરેન્ટ્સની અપેક્ષા પૂરી કરવા જાય તો શિક્ષકની અપેક્ષા પૂરી નથી થતી, સ્કૂલની અપેક્ષાઓ પૂરી કરવા જાય તો પેરેન્ટ્સની અપેક્ષાઓ પૂરી નથી થતી હોતી. તો અપેક્ષાઓના ભારણ નીચે બાળક રિયલ જે એનું યુનિકનેસ જે છે એને લોકો સમજી નથી શકતા અથવા તો એમને મદદ નથી કરી શકતા. માટે બાળકનું કેળવણી એટલે કે પ્રાઇમરી લેવલથી જ એમનો બેઝિક કન્સેપ્ટ એ વીક હોય અને અત્યારે જે પ્રકારનો માહોલ છે દોડાદોડીવાળો અને સ્ટ્રગલ એટલી બધી છે, સ્ટ્રેસ છે, જેને લીધે બાળકો એ અટવાઈ જતા હોય અને પોતાનું રિયલ યુનિક જે છે ગુમાવી બેસતા હોય અને આવી રીતે બાળકો જે છે એ એક બાજુ નિષ્ફળ જતા હોય પણ બીજી બાજુ એમની સફળતાનો ગ્રાફ એ ભવિષ્યમાં ઘણો ઊંચો લઈ જતા હોય. એ વાત તમારી 100% સાચી છે કે પરીક્ષામાં નિષ્ફળ હોય, જિંદગીમાં નિષ્ફળ હોય એવું બનવાનું કોઈ કારણ નથી, ઉલટાના ઘણી વખત તો સારું હોય છે. પણ હજુ મને કારણ નથી શોધી શકાતું કે આવું કેમ થાય. એટલા એટલા વર્ષ ભણાવ્યા પછી બાળક નપાસ થાય, તમે કીધું કે આટલું બધું પ્રેશર હોય તોય બાળક 33 માર્ક્સ ન લાવી શકે. તમે એવું કીધું કે પાયો કાચો છે તો પહેલા ધોરણથી તે દસમા ધોરણમાં આવ્યા, એમ 9 સ્ટેપ આવ્યા, એમાં કોઈ જગ્યાએ પાયો 33% માર્ક્સ આવ્યો નહીં થયો હોય. એટલે ગમે વધારે પડતું ભણવાનું ભારણ આવ્યું, ભણાવો, ટ્યુશન કરો, આ કરો, તે કરો, સ્કૂલમાં અભ્યાસક્રમ પૂરો કરવા માટે બીજી પ્રવૃત્તિઓ પણ ન કરે એટલું સ્કૂલ ધ્યાન આપે તોય જે બાળકમાં પાસ થવું જોઈએ કે સંખ્યા થવી જોઈએ એવું તો થતું નથી. એટલે કોઈને કોઈ જગ્યાએ સિસ્ટમ અથવા તો આપણે જે આખી વાતાવરણ બનાવ્યું છે ભણો ભણો, પણ બાળકનો યોગ્ય વિકાસ જે થવો જોઈએ એની વ્યક્તિત્વનો એમાં કોઈ ને કોઈ ખામી આવે છે. આ ગંજાભાઈ, છેલ્લો આ વાત આ પરીક્ષાની પછી આગળ વધીએ કે ગુજરાતી બાળક, ગુજરાતી ભાષામાં ભણતું બાળકને માતૃભાષા ગુજરાતી હોય, આ વર્ષે પૂરક પરીક્ષામાં 1 લાખ વિદ્યાર્થીએ ગુજરાતી વિષયની એક પરીક્ષા આપી હતી, એમાંથી માત્ર 4000 વિદ્યાર્થી પાસ થયા, 4% જ પાસ થયા. તો ગુજરાતી ભાષા એટલી બધી નબળી રહે એનું કારણ તમારી દ્રષ્ટિએ શું હોય? કે ખૂબ સરસ પ્રશ્ન છે કાનજીભાઈ. ગુજરાતી ભાષા એ કાચી હોવાનું મેઇન રીઝન મને એવું લાગે છે કે આજે શું કહેવાય કે ગુજરાતી ભણાવનારો શિક્ષક એમનું વાંચન, એમની જે સાહિત્યની જે એક રસ હોય એ પ્રકારનું છે ખરું, નંબર વન. બીજું કે મને એવું લાગે છે કે આજે આર્ટ્સ, ગુજરાતી સબ્જેક્ટ જે ભણાવતા હોય જનરલી એ આર્ટ્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ હોય છે, તો આર્ટ્સ એ કેવા વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે? તો મને એવું લાગે છે કે જે 10 અથવા 12 ધોરણની અંદર એ પોતે થોડાક સ્લો લર્નર હોય જનરલી મેજોરિટી કેસમાં, તો એવા વિદ્યાર્થીઓ જે છે એ આર્ટ્સ પસંદ કરતા હોય છે. પણ મારું એવું માનવું છે કે એમાંના પણ ઘણા એવા હોય છે કે જે પોતાના રસ ભલે ગમે તેટલા ટકા આવતા હોય પણ એ પોતે પોતાના રસથી આર્ટ્સ ફિલ્ડ પસંદ કરતા હોય છે. એટલે કે એક જીવ જે હોવો જોઈએ ને એક ગુજરાતી શિક્ષક તરીકેનો, એમાં ક્યાંક યાંત્રિકતા હોય એવું મને દેખાય છે. એટલા માટે કદાચ બાળકોને એક તો વાંચન
ખાસ કરીને અત્યારે વાંચનનો ખૂબ અભાવ છે, પ્રોપર રીતે આપણે બાળકોને વંચાવી નથી શકતા હોતા, ગુજરાતી વાંચતા પણ દસમા ધોરણના બાળકોને નથી આવડતું હોતું, તો આ એક આપણી એક સિસ્ટમની એક ખામી છે અને ગુજરાતી શિક્ષક તરીકે એક આપણી મોટા મોટી ક્યાંક એવી કચાશ રહી જાય છે કે બાળકને એમના લેવલથી આપણે નથી સમજી શકતા હોતા. બસ તો મને એવું લાગે છે કે હવે એક વિષય પર ઘનશ્યામભાઈ આપણે બહુ સ્પર્શ થયા કે ગુજરાતી ભાષા નબળી છે, તો એ વાત પાકી છે. હવે એ વાત કરીએ કે બાળકને ગુજરાતી ભાષા ખૂબ સરસ રીતે આવડે એમાં વાલીએ શું કાળજી રાખવી જોઈએ, કારણ કે ઘણા બધા દર્શકો અમારા વાલી બેઠા હશે, વિદ્યાર્થી બેઠા હશે. બસ રિયલ નેટવર્કનો એક જ આશય છે કે આપણે આપણા બાળકોની કારકિર્દી માટે આપણે શું કરી શકીએ, બસ તમારા સુધી જાણકારી આપવાનો નમ્ર પ્રયાસ છે. આમ તો દુનિયા આખીની જાણકારી ગૂગલ દેવા આપે છે અને બધું મોબાઈલમાં મળે છે, પણ મને એવું લાગે છે કે માણસને જે જોઈએ છે ને પોતાના માટે, એ કોઈ દી ક્યારે મેળવવાની કોશિશ નથી કરતો. એટલે અમે માત્ર તમારા સુધી આ વિચારના તણખા મૂકીએ છીએ, માહિતી મૂકીએ છીએ, જેથી કરીને આપણે આપણા બાળકો માટે ખૂબ સારું એક એટમોસ્ફિયર વાતાવરણ બનાવી શકીએ કે એની કારકિર્દી બરાબર ઘડી શકાય. તમારા ઘરમાં પહેલા ધોરણમાં બાળક ભણતું હોય કે બારમા ધોરણમાં ભણતું હોય, પણ તમે આ કાર્યક્રમ માણતા હશો તો ચોક્કસ તમને તમારા બાળક સાથે કઈ રીતે આપણે વર્તન કરવું, બાળક સાથે આપણે કેવું એને વાતાવરણ આપવું, બાળકને કેવી ટેવ પાડવી, એવી વાતો ચોક્કસ શિક્ષણ કાર્યક્રમમાં આવા તજજ્ઞ મહાનુભાવ પાસેથી તમારા સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. રિયલ નેટવર્કનો માત્ર ને માત્ર એક જ આશય છે કે ચાલો લોકો આ સોશિયલ મીડિયા અને ટીવી જોતા હોય તો એના માધ્યમથી આપણે એક સારી માહિતી પોગાડીએ અને આપણા થતી હોય એટલું એક ઉત્તરદાયિત્વ નિભાવીએ. ઘનશ્યામભાઈ, મૂળ વાત પર આવીએ કે બાળક નાનું હોય ત્યારથી, ખાસ કરીને વર્તમાન સમયની નાની મમ્મીઓ પોતાનો બાળક ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે એવો અઠાગ્રહ રાખીને છેલ્લે બાળકની કારકિર્દીને ઘણા રીતે નુકસાન કરે છે. બરાબર, તો ચાલો ઇંગ્લિશ મીડિયમનો જમાનો છે, ઇંગ્લિશ મીડિયમ બાળક ભણતું હોય, ગુજરાતી મીડિયમમાં બાળક ભણતું હોય, તો બાળક ગુજરાતી સરસ બોલી શકે, ગુજરાતી બોલવાનો આનંદ આવે, ગુજરાતી સમજી શકે, એના માટે ઘેરે મમ્મી પપ્પાએ કેવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ અને શું કરવું જોઈએ? ઓકે, તો મને એવું લાગે છે કે મમ્મી પપ્પાએ બાળક જ્યારે નાનો હોય ત્યારથી જ એક તો વાર્તા કહેવાની ટેવ રાખવી જોઈએ, વાર્તા વાંચવાની પણ એક આદત રાખવી જોઈએ. જેવું મમ્મી પપ્પા કરશે એવું જ બાળક એ મોટો થઈને ભવિષ્યની અંદર કરશે, એ કહેશે નહીં કરે. બરાબર છે, એક સરસ મજાનું એક કોટેશન છે કે બાળક એ કરે છે જે તમે કરો છો, બાળક એ ક્યારેય નથી કરતું જે આપણે કહીએ છીએ. એટલે આ એક એક મઢી દેવા જેવી બાબત છે કે આજે બાળક પાસે આપણે એવું માનીએ છીએ કે ભાઈ એ સારું અંગ્રેજી બોલે, સારું ગુજરાતી બોલે, અથવા તો સારું વાંચી શકે, સારું વિચારી શકે, તો આ આદત એઝ અ પેરેન્ટ્સ તરીકે બાળપણથી જ્યારે બાળક નાનું હોય ત્યારથી એ આપણી અંદર પણ આવે, તો બાળક ઇનડાયરેક્ટલી એ તમારી જે ટેવ છે ટેવને પોતે પોતાના શું કહેવાય કે પોતાની આદતોની અંદર એ કન્વર્ટ કરશે. એટલે કે બાળકોને નાનપણથી વાર્તા ખાસ કહેવી જોઈએ, ન્યૂઝપેપર જે છે એ વાંચવાનો ખૂબ આગ્રહ રાખવો જોઈએ, નોવેલ છે બરાબર છે તો એ પણ એક વાંચવું જોઈએ, સારા ધાર્મિક પુસ્તકોને પણ વાંચન ઘરમાં થવું જોઈએ. પણ અત્યારે પુસ્તકોનું વાંચન એ ઘરની અંદર મને એવું લાગે છે કે કદાચ કોઈના ઘરે થતું હોય તો બહુ સારી વાત છે, પરંતુ આપણી પાસે જ્યારથી મોબાઈલ આવ્યો છે ત્યારથી દરેક પોતપોતાના મોબાઈલની અંદર એટલા વ્યસ્ત હોય છે એટલે વાંચન એ છૂટી ગયું છે. એટલે મારો એક વિનમ્ર આગ્રહ આજના અત્યારના હવે લેટેસ્ટ જે ટૂંકમાં એઝ અ પેરેન્ટ્સ તરીકે આગળ વધી રહ્યા છે, બરાબર પોતાના બાળકોને જુનિયર સિનિયર કે ફર્સ્ટ સેકન્ડની અંદર જે ભણાવી રહ્યા છે, એવા પેરેન્ટ્સને મારો એક વિનમ્ર આગ્રહ છે કે તમે તમારી ટેવ સુધારો. જો બાળકને જેવો બનાવો છે એવી ટેવ એ તમે તમારી અંદર જો નિર્માણ કરશો, તો ભવિષ્યમાં બાળક એ તમે જે ધારો છો એ જ પ્રકારે અથવા એની કરતાં વધારે સારું એ પોતે એ કરી શકશે. એટલે કે ભાષા એ આમ તો સાંભળીને ખાસ કરીને આવડતી હોય છે, બરાબર છે, એટલે તમે કેવી ભાષા ઘરની અંદર બોલો છો એ બહુ મહત્વનું આમાં એક મોટું પાસું છે. એટલે ભાષા, ગુજરાતી ભાષાને વધારે સમૃદ્ધ બનાવવા માટે વાર્તા એક બહુ મોટું માધ્યમ છે કાનજીભાઈ, મારી દ્રષ્ટિએ. બહુ સરસ ઘનશ્યામભાઈ વાત કરી. દર્શક મિત્રો, કદાચ દરેક ઘેરે આ જ પ્રશ્ન છે કે બાળકને અમારે કઈ ભાષા શીખવાડી, શું કરવું,
ઇંગ્લિશ મીડિયમમાં ભણતા બાળકની મમ્મી તો નથી ગુજરાતી બોલતી, નથી હિન્દી બોલતી, નથી પૂરું ઇંગ્લિશ બોલતી, માત્ર શબ્દો બોલે છે અને પરિણામે આખી ટ્રેજેડી થાય એવું તમારું બાળક ભાષા શીખે છે. મને એવું લાગે છે કે ભલે બાળક ઇંગ્લિશ બોલે અને વાતાવરણ આપો, ઇંગ્લિશ શબ્દો આપો, પણ તમારી માતૃભાષા ગુજરાતીમાં તો એ ખૂબ સરસ બોલી શકે, સમજી શકે એવો પ્રયાસ ચોક્કસ કરવો. જો માતૃભાષા બરાબર આવડતી હશે તો મને એવું લાગે છે કે એનો માનસિક વિકાસ, એની વિચાર શક્તિ, વિચારવાની શક્તિ એ ખૂબ સરસ થાય. અને એના માટે ઘનશ્યામભાઈ કીધું એમ વાર્તા કેવી, અને ઇંગ્લિશ મીડિયમમાં બાળક ભણતું હોય ને તો માતાએ ધ્યાન રાખીને એને કકા બારખડી શીખવાડવાની, થોડા થોડા ગુજરાતી શબ્દો લખતા ને વાંચતા શીખવાડવાના. જો તમે પાંચમું ધોરણ ઇંગ્લિશ મીડિયમમાં ભણવા સુધી બાળક પહોંચે ને તમે આ નહીં શીખવાડો, પછી એ ક્યારેય શીખી નથી શકતો, એ ગુજરાતી વાંચી નથી શકતો. ઘરમાં ગુજરાતી બોલાય છે એટલે બોલી શકે છે, શબ્દો સમજાય એટલા સમજી શકે છે, બાકી એને ગુજરાતીની અંદર એક કૌશલ્યપૂર્ણ એક સારા વ્યક્તિ બની શકતો નથી. તમને કદાચ ગુજરાતી દર્શકોને મારે ખાસ ધ્યાન એટલે દોરવું છે કે સુરત શહેરમાં ઘનશ્યામભાઈ મારવાડી પરિવારો ઘણા રહે છે, સિંધી પરિવારો પણ રહે છે. એ ભલે માર્કેટમાં ગુજરાતી બોલતા હશે અને બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હશે, પણ ઘેરે તો એ મારવાડી જ બોલે છે અને સિંધી જ બોલે છે. એનું બાળક બે ભાષા જાણતું હોય, ઘરાક સાથે ગુજરાતી બોલે અને પોતે અંદો અંદર પોતાની ભાષામાં વાત કરી લે. આપણે એક જ ગુજરાતી એવા છીએ કે આપણે નથી પૂરું ગુજરાતી બોલી શકતા, નથી પૂરું ઇંગ્લિશ બોલી શકતા. અને ખરેખર આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આજે રિયલ નેટવર્કના માધ્યમથી દર્શકો તમારા સુધી આ વાત એટલે પહોંચાડી છે કે ગુજરાતી ભાષા તમે બરાબર ધ્યાન રાખો એટલું કહેવાનો મારો આશય નથી, વ્યક્તિ તરીકે તેના વ્યક્તિત્વનો વિકાસ બાળકને કરવો હશે તો ગુજરાતી ભાષામાં એને બરાબર કમાન્ડ જોશે. મને એક નાનકડું સજેશન કરવાનું મન થાય ઘનશ્યામભાઈ, કે ગુજરાતી ભાષામાં અને ગુજરાતી મીડિયમ ભણતા બાળકને ખાસ અને ગુજરાતી ભાષા શીખવતા શિક્ષકોને પણ હું ખાસ વિનંતી કરું છું કે જો તમે બાળકને ગુજરાતીમાં અલંકારો અને થોડાક શબ્દોની રમત શીખવાડો તો એ શબ્દો એને ગમતા થશે. બરાબર, જો ગુજરાતી ભાષાની અલંકારો જે છે, બધા સંદ છે, અલંકારો છે, ગ્રામર છે ગુજરાતી, એ જો એને રસ લેતા કરી દે તો ગમે ત્યારે પછી ન્યૂઝપેપરનું ટાઇટલ હોય, કોઈ કવિતાનું ટાઇટલ હોય, કોઈ પુસ્તક પડ્યું હોય તો તરત જ એને શબ્દો મળશે, શબ્દોને પકડશે. અને એ જો અલંકારોમાં એ લખતો વાંચતો થઈ જશે ને તો એની ભાષા ઓટોમેટિક સમૃદ્ધ થતી જશે. આ બસ નાનકડા ક્લુ છે, મારે તો વાત નીકળી છે એટલે આ વાત કરી. અને શિક્ષણની પછી ઘનશ્યામભાઈની એક સંસ્થાનો ખૂબ સરસ પરિચય આપણે લેવો છે, પણ આજે શિક્ષણની એક વાત નાનકડો મેસેજ ઘનશ્યામભાઈ આપવો છે કે હવે બોર્ડની પરીક્ષાને માત્ર જાન્યુઆરી ફેબ્રુઆરી બે મહિના 60 દિવસ જ બાકી રહે એમ કહીએ તો ખોટું નથી, તો 60 દિવસમાં 10મું અને 12મું ભણતા વિદ્યાર્થીએ કઈ બાબતની તૈયારી સારી રીતે કરવી જોઈએ અને કઈ રીતે એનો આખો ટાઈમ ટેબલ ગોઠવવું જોઈએ જેથી કરીને પરીક્ષા વખતે ટેન્શન મુક્ત પરીક્ષા આપી શકે, એક વાત. ઓકે, ખૂબ સરસ પ્રશ્ન છે. અને ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ જે ધોરણ 10 અને 11, 12 સાયન્સ અને કોમર્સના જે વિદ્યાર્થીઓ, આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે, એમના માટે જેવી રીતે વાત કરી 60 દિવસ જ બાકી છે, એટલે 2 મહિના બાકી છે. એટલે કાનજીભાઈ, મારી દ્રષ્ટિએ બાળકો જે છે ને આ 2 મહિના બાકી છે ને આવી રીતે વિચારીને આગળ પોતાનું પ્લાનિંગ કરતા હોય છે. આ એક હું એવું વિચારું છું કે બાળકની આ એક ખોટું થિંકિંગ છે. 2 મહિના બાકી છે એવું જે વિચારે છે, એમને પોતાનું આજનું ટાઈમ ટેબલ જોવું જોઈએ કે આજે પોતે કેટલા કલાક રીડિંગ કરે છે. તો મને એવું લાગે છે કે બાળક જો સિન્સિયરલી કામ કરતો હોય તો સ્કૂલમાં 6-7 કલાક જાય છે, ટ્યુશનમાં 3-4 કલાક જાય છે, બરાબર છે, હોમવર્ક એ પોતે કરે છે, અને 2-3 કલાક જેટલું જે બાળક રીડિંગ કરતો હોય છે. તો આમ તમે કેલ્ક્યુલેશન જો કરશો તો જો એવરેજલી 2-3 કલાક બાળક વાંચે છે તો 60 દિવસની અંદર 120 કલાક જેટલું જ એમનું વાંચન થશે. અને એવરેજ આપણે જો જોઈએ તો એક વિષયની અંદર લગભગ 15 ચેપ્ટરની આજુબાજુના ચેપ્ટરો હોય છે. ધોરણ 10ની આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો 6 વિષયો એમના આવે છે, તો 90 ચેપ્ટરથી 100 ચેપ્ટરની આજુબાજુ એમના થાય છે. તો આમ કેલ્ક્યુલેશન જો આપણે મૂકીએ તો એક વિષય માટે, એક ચેપ્ટર માટે એ બાળકની પાસે 1 કલાકથી 1.25 કલાક જેટલો ટાઈમ છે.
અને આ ટાઈમની અંદર એમને પ્રિલિમ એક્ઝામ આપવાની છે, સાથે કોઈ મોડેલ ટેસ્ટ આપવાની છે, સાથે બોર્ડની તૈયારી, બોર્ડની પરીક્ષાઓ પણ આપવાની છે, સ્કૂલના રાઉન્ડ પણ આપવાના છે, સાથે ટ્યુશનના પણ રાઉન્ડ આપવાના છે. તો આ બહુ બધું છે. એટલે જે વિદ્યાર્થી એ 2 મહિના બાકી છે આવું વિચારશે ને, એમના માટે થોડુંક રિસ્ક મને લાગશે. પણ એ જો પોતે એવું માનશે કે ભાઈ હું આજે 2 કલાક વાંચું છું તો મારી પાસે 120 કલાક છે, જો હું એને કન્વર્ટ 4 કલાકની અંદર કરીશ તો 240 કલાક મારી પાસે થશે. તો એક પાઠ માટે મારા 3 થી 4 કલાક એ હું એવરેજલી હું આપી શકીશ. તો પહેલું એક માઇન્ડસેટ બાળકે એ બદલવાનું છે કે 60 દિવસ બાકી નથી, પરંતુ મારા માટે 120 કલાક અથવા તો 200 કલાક બાકી છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું વિદ્યાર્થીઓએ એ ધ્યાન રાખવાનું છે કે આજે જે વિષયની અંદર એમને તકલીફ છે, બરાબર છે, કે દાખલા તરીકે મેજોરિટી મેથેમેટિક્સની અંદર વધારે બાળકોને તકલીફ હોય છે. હમણાં અમે એક વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ પણ કરીએ છીએ, એના માધ્યમથી અમને એવો ખ્યાલ આવ્યો છે કે મેજોરિટી વિદ્યાર્થીઓને મેથ્સની અંદર બહુ ગભરામણ થતી હોય, આગળ પેપરની દરમિયાન પણ થતી હોય, પેપર પછી પણ થતી હોય અને પહેલાં પણ થતી હોય છે. અને આમ જોઈએ માર્ક્સ એવરેજ તો મેથ્સમાં ઘણા ઓછા માર્ક્સ આવતા હોય છે. એમના કારણો બધા અલગ અલગ હોય છે, પણ મારું એવું માનવું છે કે જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે આ વિષયમાં મને તકલીફ છે, તો ખાસ કરીને બાળકો એ જે શિક્ષકો એમના જે છે એમની હેલ્પ લેતા એ અચકાય નહીં. એમને પ્રશ્નો પૂછવા જોઈએ કે સર મને આ એક ડાઉટ છે, તો આ ડાઉટ એ મારો ક્લિયર થાય તો એ તમારો ડાઉટ એ શું કહેવાય કે 2 મહિના સુધી તમે જો સાથે સાથે રાખશો તો કદાચ એ ડાઉટ ક્યારેય તમારો સોલ્વ નહીં થાય. એટલે આજે તમને નાનો એવો પણ પ્રશ્ન જો થયો હોય તો તમારે શિક્ષકને ઇઝીલી પૂછવો જોઈએ. આ એક મારો ખાસ એક આગ્રહ છે. બીજું એક તમારે માઇક્રો પ્લાનિંગ ખાસ કરવું જોઈએ કે જે ચેપ્ટર નથી આવડતું એને અત્યારે તમારે સાઇડ આઉટ કરીને જે અડધું આવડે છે એમાંથી કયા ટોપિક તમને નથી આવડતા, જે ફૂલ આવડે છે, જે અડધું આવડે છે અને જે નથી આવડતું, આવા એક બાય ફરગેટ કરી એક સરસ મજાનું એક તમારે પેપર વર્ક કરવું જોઈએ. અને એનાથી તમને પોતાને ખ્યાલ આવશે કે મારે જે કલાકો મારી પાસે છે કલાકોની અંદર મારે કેટલું કરવાનું બાકી છે. તો સ્ટેપ બાય સ્ટેપ, એવું નથી કે આજ હવે પછીની જે નેક્સ્ટ એક્ઝામ છે એ એક્ઝામની અંદર જ તમારા તમે જે ધારો છો એટલા માર્ક્સ આવે એવું નહીં માનતા. સ્ટેપ બાય સ્ટેપ, ખાસ કરીને મારે વાલીઓને પણ રિક્વેસ્ટ છે કે હજુ બાળકોનો હમણાં જ કોર્સ કદાચ પૂરો થયો હશે અથવા તો થવાનો હશે, જાન્યુઆરીના એન્ડમાં બાળકની પ્રિલિમ આવવાની છે, ઓછી પ્રિપરેશન સાથે જ્યારે બાળક આ પ્રિલિમ એક્ઝામ આપે છે અને આપણે જો એમની પાસે સંપૂર્ણ પરિણામનો આગ્રહ રાખીએ 90+ percentage અથવા તો જે તમારો પોતાનો ડ્રીમ હોય એ ડ્રીમ બાળક પાસે અપેક્ષા રાખીએ તો એ વ્યાજબી નથી મને લાગતું કાનજીભાઈ. કારણ કે સ્ટેપ બાય સ્ટેપ આજે બાળકની અંદર ઇમ્પ્રુવમેન્ટ થાય, બરાબર, 1 દિવસમાં 1% ઇમ્પ્રુવમેન્ટ જો થશે તો 60 દિવસમાં 60% ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. જો આવો એક આયોજન સાથે જો આપણે આગળ વધીએ તો મને એવું લાગે છે કોઈ પણ બાળક એ ફેલ નહીં થાય, આની ગેરંટી છે. બહુ સરસ વાત કરી. આયોજન જ મહત્વનું છે. પરીક્ષાની તૈયારી હોય કે જિંદગીના કોઈ વ્યવસાયનું હોય, આયોજન હોય તો તમે સફળ થાવ. અને બહુ સરસ ઘનશ્યામભાઈ વાત કરી. પણ ઘનશ્યામભાઈ આ શિક્ષણ સાથે આટલા વર્ષોથી સંકળાયેલા છે, એનું એક સ્વપ્ન હતું, એ સ્વપ્નું સાકાર કરવા તરફ જઈ રહ્યા છે. ઘનશ્યામભાઈ, આ ફ્યુઝન વર્લ્ડના તમે ફાઉન્ડર છો, તો ફ્યુઝન વર્લ્ડ સંસ્થા શું છે, એનો હેતુ શું છે અને એ તમે શું કરવા શરૂ કરી, મને લાગે છે કે પરિચય આપણે લેવો છે. ફ્યુઝન વર્લ્ડ એટલે શું? થેન્ક યુ કાનજીભાઈ, તમે મારું એક ડ્રીમ જે છે એમના માટે તમે મને એક તક આપી. ફ્યુઝન વર્લ્ડ, આમ એમનું આપણે શોર્ટ જે છે એમને લોંગ કરીએ તો ફ્યુચર જનરેશન એવું એ અમે કરીએ છીએ. અને ખાસ કરીને જે અત્યારની સિચ્યુએશન છે, જે પરિસ્થિતિ છે, જે પ્રકારનું શૈક્ષણિક માહોલ છે, જે પ્રકારની સ્કૂલો ચાલી રહી છે, જે એમાં જ હું અત્યારે વર્ક કરી રહ્યો છું, પણ મને એવું લાગે છે કે આજે બાળકોનો કોઈ ને કોઈ રીતે એ આનંદ કંઈક છીનવાતો હોય એવું મને લાગે છે. એનો શું કહેવાય, હેપીનેસ નથી આવતી હોતી, એવું ક્યાંક એવું ફીલ થાય છે, મને પોતાને એવું ફીલ થાય છે. આથી મેં ફ્યુઝન વર્લ્ડની અંદર નર્સરીથી શરૂઆત કરી છે. તો નર્સરીની અંદર મારો ટોટલી કન્સેપ્ટ એવો છે કે ભાઈ પ્રેક્ટિકલી વર્ક, નો બોર્ડ, નો હોમવર્ક, નો બુક્સ, નો એક્ઝામ.
તો આ નો 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 વાળું જે સિસ્ટમ છે એમાં એટલું બધું મેં ભરી દીધું છે કે બાળકો જ્યારે એ અમારા ક્લાસ ઉપર જ્યારે આવે છે, નર્સરીની અંદર આવે છે, ત્યારે ખૂબ આનંદથી આવે છે અને જાય છે ત્યારે એને જવાનું દુઃખ હોય છે કે નહીં, હજુ પણ હું અડધો કલાક, કલાક, બે કલાક અહીંયા હું વર્ક કરું, હું રમું. એટલે એક તો મેં મારા થીમની અંદર ગામડાનું આપણું જૂનું જે કલ્ચર છે એમને આધુનિક વેમાં મેં કન્વર્ટ કર્યું છે કે બાળક એ ખૂબ ઇઝીલી એ એક્ટિવિટીથી બધું શીખે. જેમ કે હું એક ખાસ તમને ઉદાહરણ આપું કે ભાઈ દાખલા તરીકે મારે વન શીખવવો છે તો અમે વન એ ક્યારેય બોર્ડ ઉપર લખતા નથી હોતા. બાળકને એક લાઈન કરી દઈએ છે અને થોડા થોડા ગેપની અંદર એક ડીશ હોય છે તો ડીશની અંદર માટી હોય છે તો એમાં ટીચર જે છે એમના જે બોર્ડ હોય સોફ્ટ બોર્ડ એમાં એક વન લખેલો હોય છે તો બાળકે એ જે ડીશ જેમાં માટી હોય એમાં વન એ ટાઈપનો એક પોતાના હાથથી લખવાનો આવે છે. બીજો એક ટ્રે હોય છે તો ભાઈ એમાં એક લાકડાની પેન્સિલ હોય છે, પેન્સિલ જેવું હોય છે અને વન ઓલરેડી લખેલો જ હોય છે તો એની અંદર એમને વન ખાલી એમ જ તે એ દોરવાનો હોય છે. ત્યારબાદ ત્રીજો જે સ્ટેપ જે છે એ ત્રીજા સ્ટેપની અંદર અમે લોકો એક નાનું એક એવું એક સ્લેટ અને પાટી રાખીએ છીએ તો એમાં પણ એમને કરવાનું હોય છે. ચોથું સ્ટેપ છે તો મોટું બોર્ડ હોય તો મોટા બોર્ડની અંદર પણ બાળકે એ જ વસ્તુ લખવાની હોય છે, બરાબર છે. અને આ પ્રવૃત્તિ એ આનંદથી થાય એટલા માટે કેટલીક વાર એ બાળકો એ પોતે શું કહેવાય કે ભાઈ મંકી બનીને એવી રીતે જતા હોય, કેટલીક વાર એ ઠેંગડી લેતા લેતા જતા હોય, કેટલીક વાર ગોળ ફદોળી ફરતા ફરતા આ બધી જ પ્રવૃત્તિ બાળક કરતા હોય. એટલે એક એક સ્ટેપની અંદર બાળકની અલગ અલગ પ્રવૃત્તિ હોય છે. એટલે વન કેવી રીતે એમને આવડી ગયો છે એ બાળકને પણ નથી ખબર રહેતી, પણ એ શીખી જાય છે અજાણતા. અમારા પેરેન્ટ્સના પણ એવા મંતવ્યો અમે જોયા છે, સાંભળ્યા છે કે બાળકને કોઈ પણ સ્ટ્રેસ વગર એટલું બધું શીખી જાય છે કે એની અમે કલ્પના પણ નથી કરી શકતા. અને અમારું મેન જે હાર્દ જે છે બાળકને કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ વગર, કોઈ પણ પ્રકારના ભારણ વગર ભણાવવું અને એનો પાયો શરૂઆત એ અમે ગોષ્ઠીથી કરીએ છીએ. આજે કોઈને સાંભળવામાં રસ નથી, જ્યારે અમે અમારી જે શું કહેવાય નર્સરીમાં શરૂઆતમાં બાળકો જ્યારે આવે ને ત્યારે ખાસ કરીને એમના જે ટીચરો જે છે એમને બાજુમાં બેસાડે અને એમને ઘરની જે ગઈકાલની પ્રવૃત્તિઓ એ પૂછે કે તે શું ખાધેલું, શું પીધેલું, બરાબર છે. મમ્મી પપ્પાની બહુ બધી વાતો એ શેર અમારી સાથે કરતા હોય છે. એટલે મેન મહત્વનું છે બાળકોને સાંભળવું અને હેપીલી કામ કરવું. તો આ એક અલગ પ્રકારનો મારો એક કન્સેપ્ટ છે કે એક્ટિવિટી બેઝ લર્નિંગ અને સાથે સાથે સ્કિલ અને કેરેક્ટર જે આવનારી નવી શિક્ષણ પદ્ધતિની અંદર પણ બહુ મોટું પાસું છે, જે ઓલરેડી અમે એક બે વર્ષથી એ દિશામાં ખૂબ અલગ રીતે વિચારીએ છીએ. તો આ ફ્યુઝન વર્લ્ડ એ નર્સરીથી શરૂ કરીને ઇન ફ્યુચર બહુ મોટું મારું ડ્રીમ છે સ્કિલ સ્કૂલ બનાવવા માટેનું અને સાથે સાથે કેરેક્ટર તો ખરું જ. તો એ દિશામાં આ મારું પ્રથમ કદમ છે ફ્યુઝન વર્લ્ડથી. ફ્યુઝન વર્લ્ડ કઈ જગ્યાએ ચાલે છે અત્યારે? ફ્યુઝન વર્લ્ડ એ યોગી ચોક આપણે બાપા સીતારામ સોસાયટી અંદર ચાલે છે. બહુ નાનું છે અત્યારે, પણ વિશ્વાસ છે કે ભવિષ્યની અંદર ખૂબ મોટા પાયા ઉપર એ બાળકોના હિતમાં અને ખાસ કરીને કેળવણી કે જે શું કહેવાય કે રિયલ શું છે એ બાળકને 25 વર્ષ પછી એવો ખ્યાલ આવે કે નહીં અમે આજે કંઈક છીએ તો એ આ જગ્યાએ અમે એજ્યુકેશન લીધું છે, આ એનું પરિણામ છે, અમે બીજા કરતાં કંઈક અલગ છીએ. બહુ સરસ દર્શક મિત્રો, કદાચ ઘનશ્યામભાઈ એના ડ્રીમની એના શબ્દોમાં વાત કરી પણ એને સમજવી હોય તો એટલી બધી આ મહત્ત્વની વાત એમણે આજે કરી છે કે બાળકોને આપણે બસ એક ડબ્બાની માફક જોડી દઈએ છીએ અને 12મું ધોરણ પાસ થઈને બહાર નીકળે તો કશું નથી હોતું, પણ બાળકને આપણે શીખવવું નથી, ભણાવવું છે, એમાં વેલ્યુઝ ઉમેરવા છે, કોઈ ટ્રેસ નહીં, રમતા રમતા શીખી જાય એવું ફ્યુઝન વર્લ્ડ એટલે નવા જનરેશનના ફ્યુચર માટેનો આ જનરેશનને યોગ્ય શિક્ષણ આપવાનો પ્રયાસ એટલે ફ્યુઝન વર્લ્ડ. એ એમનું ડ્રીમ છે, એને સ્વપ્ન છે કે મારે બાળકોને બસ આ નવી સિસ્ટમથી ભણાવવું છે. અત્યારે તો બાળમંદિરમાં આપણે કહીએ, નર્સરીમાં બાળક આવે ફ્યુઝન વર્લ્ડમાં તો એના નવી સિસ્ટમથી ચોક અને ડસ્ટરથી એકડા શીખવાડવા અને એ યાદ કરાવવા અને ગીતો ગૌડાવીને પૂરું થાય એના કરતાં થોડુંક વધારે. કદાચ બાળમંદિર તો હળવું ફૂલ છે,
એ કદાચ સ્કૂલોમાં ઘનશ્યામભાઈ બાળ મંદિર હાલતું હશે તો ત્યાં આવું જ હોય છે. કારણ કે બાળ મંદિરનું બાળક એ રંગને ઓળખતા શીખે છે, આકારને ઓળખતા શીખે છે, એ ચહેરાને ઓળખતા શીખે છે, બસ એમાં એટલું જ શીખવાનું હોય. પણ ઘણી વખત મા બાપની અપેક્ષાઓને કારણે બાળક નાનપણમાં ખીલતું હોય ત્યાં જ એને ખૂબ બધું શીખવાડવાનો ભાર લાદી દઈએ છીએ. એમાંથી બહાર આવવા માટેનું આ ઘનશ્યામભાઈનું ડ્રીમ એટલે ફ્યુઝન વર્લ્ડ, અને ફ્યુઝન વર્લ્ડ એણે શરૂ કર્યું છે. પણ ઘનશ્યામભાઈ, બાળ મંદિરમાં તમારે તે ભણાવશો, એનું બાળ મંદિર પૂરું થાય પછી આગળ કેવું ભણશે, એ કે બાળક ક્યાં જશે? હા, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. અમારા પેરેન્ટ્સનો પણ આ જ એક પ્રશ્ન છે કે પછી ક્યાં જશે. તમે અત્યારે અહીંયા અલગ કરો છો અને ત્યારબાદ પહેલા ધોરણથી તો એ નોર્મલ સ્કૂલની અંદર જશે, તો ભવિષ્યમાં કદાચ એવું પણ બની શકે કે કાનજીભાઈ આ ટાઈપની એક હું પોતે મારી એક સ્કૂલ પણ બનાવું, અને જે પ્રમાણે મારું ડ્રીમ છે અને ખાસ કરીને એ બાળકો સાથે જોડાયેલું ડ્રીમ છે. મારું પોતાનું ડ્રીમ એટલે એવું નથી કે ભાઈ હું બીજા કરતાં કંઈક અલગ કરું, પણ એ છે. મને એક એવી પીડા છે કે આ જે યુનિક બાળક જન્મ થાય એટલે યુનિક હોય છે, અને જ્યારે એ એક સ્કૂલના શાળાઓના માધ્યમથી 12 ધોરણ સુધી જ્યારે પસાર થાય છે, હું તો ત્યાં સુધી લઈ જઈશ કે ભાઈ કોલેજ સુધી, તો એ 25 વર્ષનો જ્યાં સુધી એ યુવાન થાય છે ત્યાં સુધીમાં યુનિકનેસ એ ખલાસ થઈ જાય છે. એટલે એક આપણે એવું હું ઉપમા એક આપી શકું કે ભાઈ એક કેમ એક કોઈ કંપની હોય, ફેક્ટરી હોય, ફેક્ટરીમાં રો મટીરિયલ હોય, અને આપણે જ્યારે એ રો મટીરિયલને પ્રોડક્ટ માટે આપણે જ્યારે ચડાવતા હોય, રો મટીરિયલ અલગ અલગ હોય છે પણ એક પ્રોડક્ટ એક જ બની જતી હોય. તો આમ યુનિકનેસ જે બાળકની જે અલગ અલગ જે છે, એ પછી આ એક ટાઈપની એક આપણે એક શૈક્ષણિક પદ્ધતિની અંદર એવી રીતે આપણે એને ચડાવી દઈએ છે તો એ એમની યુનિકનેસ ગુમાવી અને કોમન મેન બની જતા હોય છે બાળકો. તો ભવિષ્યમાં હું પોતે પણ એવો આગ્રહ રાખું છું કે ભાઈ મારે આ મારું ડ્રીમ કે મારે બાળકની યુનિકનેસને જાળવવી, એમને હેપીનેસ આપવી. બહુ સરસ. અત્યારે મને લાગે છે કે દર્શક મિત્રો, જે ઘનશ્યામભાઈ બાળકની યુનિકનેસ, બાળકનું વાસ્તવ, એનામાં જે કૌશલ્ય પડેલું છે અને બહાર લાવવું અને એની રીતે એને વિકાસ પામવા દેવો, એ એનું થીમ છે. અને થીમથી એ ફ્યુઝન વર્લ્ડ એ શરૂ કર્યું છે. પણ મારે વધારામાં દર્શક મિત્રોને એટલી જ માહિતી આપવાની છે કે સ્કૂલો ને ઘનશ્યામભાઈ જેવા જે આ ફ્યુઝન વર્લ્ડ ચલાવે એ શિક્ષકને એવું કહેતા હશે કે બાળક અહીંયા નર્સરીમાં આવે ને તો એની માની માફક એને સાચવજો. બરાબર છે. બાળકને એની માતા જે રીતે સાચવે એવી લાગણીથી એને બોલાવજો, સ્મિત આપજો, એને પ્રેમ કરજો, એને વહાલ કરજો, એને સ્પર્શ કરજો, જેથી કરીને બાળકને ઘર જેવું લાગે અને એ રમતા રમતા શીખી જાય. પણ સાહેબ, અહીંયા ટ્રેજેડી એ છે કે સ્કૂલમાં ટીચર માં બને છે અને ઘેરે માં ટીચર બની જાય છે. બસ માએ માં બનવાનું છે, ઘેરે બાળક આવે ને તમે ટીચર બની જાઓ છો, પરિણામે બાળકનો જે વિકાસ થવો જોઈએ થતો નથી. મને એવું લાગે છે કે બાળકને મોકળા મને તમે બોલવા દો ને એટલી છૂટ હોય એનું માપદંડ છે. બરાબર છે. બાળક નાનું હોય ત્યારે ખૂબ બોલે, ખૂબ બોલે, પછી જેમ મોટું થાય અને પહેલું બીજું ધોરણના પગથિયા ચડવા મળે એમ બોલતું બંધ થાય, બંધ થાય, બંધ થાય, કે હવે રિયલ પ્રશ્નો હોય આ 10માં અને 12માંના બાળકને એનો વિષયનું નથી આવડતું ને તોય શિક્ષક પાસે પૂછવા જવાની હિંમત નથી. પૂછવા જવાનો એમાં ડર છે, પૂછવા જવાનો એમાં કોમ્યુનિકેશન સ્કિલ નથી, અને એટલે બાળક વધુ મૂંઝાય છે. જો બાળક સરસ રીતે મુક્તપણે ઘેરે બોલી શકતું હોય, વાતો કરી શકતું હોય, તો ઓટોમેટિક એની ભાષા સારી થશે, એનું કોમ્યુનિકેશન સ્કિલ સારી થશે અને એ ખૂબ સરસ એના વ્યક્તિત્વનો ઘડતર થશે. આ વસ્તુ સમજવાની છે. અને એટલે ઘનશ્યામભાઈ સાથે આજે આપણા બાળકને લગતી આ વાતો એના ફ્યુઝન વર્લ્ડના માધ્યમથી એના એક ડ્રીમ ના સાથે આપણે શીખવાનો પ્રયાસ કર્યો છે. એ હેલ્પિંગ હેન્ડની તમે જે એક વાત કરતા હતા શરૂઆતમાં, તો હેલ્પિંગ હેન્ડ એ તમારી પ્રવૃત્તિઓ શું છે? કાનજીભાઈ, એક અંદરથી એવી વર્ષોથી એક પીડા હતી કે આજે આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે આ જેમ જેમ પરીક્ષાઓ બોર્ડની નજીક આવે છે એમ બાળકોની અંદર સ્ટ્રેસ ઘણો વધતો જાય છે, સાથે સાથે પેરેન્ટ્સને પણ
આ જ અનુભૂતિ થતી હોય. અને એઝ અ શિક્ષક તરીકે, એઝ અ પ્રિન્સિપાલ તરીકે મને પણ આવી ઘણી જગ્યાએ અનુભૂતિ થાય કે હું મારા બાળકને બચાવી ન શક્યો. આવું પણ ઘણી જગ્યાએ મને થતું હોય, જે બાળકો ખાસ કરીને ફેલ થતા હોય એમના કેસમાં, અથવા તો જે એમનું બાળકોનું લેવલ હોય, લેવલ પ્રમાણે જ્યારે રિઝલ્ટ નથી લાવતા હોતા, કોઈ જગ્યાએ અટવાઈ જતા હોય છે. તો આ એક પીડા મને વર્ષોથી હતી અને એનું સોલ્યુશન પણ હું મારા કક્ષાએથી હું શોધતો હતો. અને ખાસ કરીને આપણે બધાની એક જ કોમન પેટર્ન હોય છે, એડવાઇઝ આપવી. જ્યારે જ્યારે પણ બાળક કંઈક કોઈ શું કહેવાય કે સંઘર્ષ કરતો હોય, સંઘર્ષને જાણ્યા વગર, ખરી રીતે એમને સમજ્યા વગર, એના મૂળ સુધી જયા વગર આપણે એમને એડવાઇઝ મોડમાં જ એઝ અ પેરેન્ટ્સ તરીકે અથવા એઝ અ ટીચર તરીકે અથવા પ્રિન્સિપાલ તરીકે આપણે એમને સલાહ આપતા હોઈએ છીએ, તો એનો સમસ્યા એ સમસ્યા ત્યાંની ત્યાં જ રહેતી હોય. એમને રિયલ સાચી મદદ આપણે નથી કરી શકતા હોતા. તો હેલ્પિંગ હેન્ડ એક અમારું એવું અભિયાન છે કે જેમાં ધોરણ 10ના ખાસ કરીને વિદ્યાર્થીઓ જે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા જઈ રહ્યા છે, તો એવા વિદ્યાર્થીઓ કે જે સાવ સ્લો લર્નર છે, જેમને હજુ લખવામાં પણ મુશ્કેલીઓ છે, જે વિદ્યાર્થીઓ સ્ટ્રગલ કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ 60-65% છે અને ડિઝર્વ કરે છે 80-90% સુધીનું, બરાબર, અથવા તો એવા વિદ્યાર્થી કે જે અત્યારે ઓલરેડી ખૂબ સારા પર્સન્ટેજ લાવે છે પણ કોઈક જગ્યાએ અટકાઈ જાય છે, તો આવા બોટમથી માંડીને ટોપ સુધીના તમામે તમામ વિદ્યાર્થીઓ કે જે એમની કોઈ નાની મોટી સમસ્યા હોય, તો એ સમસ્યાઓને અમે, હું અને એક મારા મિત્ર છે કેતનભાઈ ગોહિલ, એ ખૂબ સારા એક કાઉન્સેલર છે અને ખૂબ સારી અને સાચી પદ્ધતિ, સાયન્ટિફિક એક પદ્ધતિથી અમે લોકો એમની સાથે પહેલું સ્ટેપ જે છે એમનો રિયલ મૂળ અમે જાણીએ છીએ કે ભાઈ પ્રોબ્લેમ ક્યાંથી છે, કેવી રીતે છે. બીજા સ્ટેપની અંદર એ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કર્યા પછી અમે એમને એમનું સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આપીએ છીએ. ત્રીજા સ્ટેપમાં એમનું ફોલોઅપ લઈએ છીએ. તો આમ અત્યાર સુધીમાં અમે લગભગ આ એક મહિના જેવું થવાયું, 7 ડિસેમ્બરથી અમારું આ કામ શરૂ થયું છે. તો 7 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 110 જેટલા બોર્ડના વિદ્યાર્થીઓને અમે મળી ચૂક્યા છે. બહુ મોટા ક્રિટિકલ ઇશ્યુ જે બાળકોને હોય છે એમને પણ અમે શોર્ટ આઉટ કરી શક્યા છે, એનો ખૂબ આનંદ છે. અને આ એક આનંદની અનુભૂતિ માટે અમે લોકો આ એક હેલ્પિંગ હેન્ડના માધ્યમથી આગળ વધી રહ્યા છે. કોઈપણ પ્રકારની ફી લીધા વગર અમે 3 દિવસ માટે, મંગળવાર, બુધવાર અને શનિવાર, આ 3 દિવસ સવારે 9 થી રાતના 8 વાગ્યા સુધી સતત આ જ કામ અમે કરીએ છીએ. સ્થળ અમારું ફ્યુઝન વર્લ્ડ જ છે. ફ્યુઝન વર્લ્ડ અને શું કહેવાય કે ધારો કે કોઈ સ્કૂલ પણ અમને એપ્રોચ કરે છે કે ભાઈ તમે અમારે ત્યાં આવો, તો અમે સ્કૂલની અંદર પણ આ રીતે જઈએ છીએ. જેમ કે એલપીડી સ્કૂલ છે, તો એલપીડી સ્કૂલના વિદ્યાર્થીઓનું 100% અમે કાઉન્સેલિંગ કરીએ છીએ. એવા ક્લાસીસો પણ અમારી સાથે જોડાણા છે કે જે ક્લાસીસોએ અમારા ઉપર આવી રીતનો ટ્રસ્ટ મૂક્યો છે કે નહીં, તમે અમારા વિદ્યાર્થીઓને યોગ્ય દિશા આપી શકશો, અથવા તો જ્યાં અટકે છે એમને તમે આગળ વધારી શકશો. તો આમાં રિયલ જે બેનિફિટ છે, બાળકને લાઈફ ટાઈમ બેનિફિટ છે. આ સોલ્યુશન એ ટેમ્પરરી સોલ્યુશન અમારા દ્વારા નથી અમે આપતા કાનજીભાઈ, આ લાઈફ ટાઈમનું એક સોલ્યુશન બાળકને મળી જાય છે. એટલે કે હેપીનેસ એમના ફેમિલીની અંદર ક્રિએટ થાય, એ જે જગ્યાએ ભણે છે સ્કૂલની અંદર 100% રિઝલ્ટ માટેનું એક માધ્યમ પૂરું થાય છે, જે ક્લાસની અંદર ભણે છે એ ક્લાસનું પણ એક સારું એક રિઝલ્ટ ક્રિએટ થાય છે. તો દરેક લેવલના વિદ્યાર્થીઓ માટે, એવું નથી કે ભાઈ નીચલા વિદ્યાર્થીઓ છે એમના માટે, દરેક લેવલના A1 ગ્રેડ માટે સ્ટ્રગલ કરતા હોય એવા વિદ્યાર્થીઓને પણ અમે બહુ સારી રીતે એમને સ્ટેપ આપી અને એમને કોન્ફિડન્સ જે છે એ વધારવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઘનશ્યામભાઈ, મારી પાસે ગઈકાલે જ એક કેસ આવેલો. પ્રાથમિક શાળામાં એમની માતા શિક્ષિકા છે, એનું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હતું, પણ ઇંગ્લિશ મીડિયમમાં બહુ પરફોર્મન્સ સારું નહીં હોય એટલે સ્કૂલની એડવાઇસથી જ એને પછી ગુજરાતી માધ્યમમાં ટ્રાન્સફર કર્યા. પણ અત્યારે બાળકને ભણવું જ નથી, જે બીજું કામ કરો તો મારે કરવું છે પણ મારે ભણવું તો નથી. હવે આવી સ્થિતિમાં મા બાપે શું કરવું જોઈએ, અને આ બાળકને કઈ રીતે એને ભણવામાં રસ લેતો કરાય? એ કદાચ મને લાગે છે કે 7મું કે 8મું ધોરણ ભણતો હશે. ઓકે, તો જ્યારે બાળક એવું કહેતો હોય કે હવે મારે ભણવું જ નથી, તો પહેલાં તો એ બાળકને સમજવાની જરૂર છે. અને આ સમજવા માટે સૌપ્રથમ આનો ઉદ્ભવ કેવી રીતે થયો, શા માટે નથી ભણવું, એમને
કયા કયા સ્ટેજથી એમનામાં આ વિચાર આવ્યો છે, આમને આઈડેન્ટિફાય કરવો ખૂબ જરૂરી છે. અને આમના માટે મને એવું લાગે બાળક પહેલાં માતા પિતાનું કાઉન્સેલિંગ બહુ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી આપણે માતા પિતાને એમના બાળકના પ્રોબ્લેમ માટે જ્યાં સુધી આપણે નહીં મળીએ ત્યાં સુધી કદાચ એ બાળકનો પ્રોબ્લેમ એ આપણી સામે નહીં આવે. કારણ કે બાળક હજુ નાનું છે તો એ બાળક એ એમના પ્રોબ્લેમને સારી રીતે કદાચ એ જણાવી નહીં શકે. તો મને એવું લાગે છે કે જ્યારે બાળકને એવું લાગે હવે મારે આગળનું સ્ટડી નથી કરવું, આવા પણ અમારી પાસે કેસ આવ્યા છે, તો એમાં પણ અમે ખૂબ સારી રીતે ખાસ કરીને જે સ્લો લર્નર છે એમના માટે અમે એક થેરાપી પણ એમને આપીએ છીએ કે આજે એમનો મગજની જે રચનાઓ જે છે એમાં કોઈ રીતે એ જ્યારે જન્મ થયો હોય અથવા જન્મ પહેલા જન્મ સમયે અથવા તો જન્મ પછીની કોઈ એવી બીમારી હોય છે જેને લીધે એમના માઇન્ડ ઉપર એ અસર થઈ હોય એવું બની શકે, તો એમને અમે આઈડેન્ટિફાઈ કરીને એમાં એનું આખું જે શું કહેવાય કે સાયન્ટિફિક રીતે શું એમાં બેટર કરી શકીએ એમના માટે અમે મ્યુઝિક પણ આપીએ છીએ, એમને થેરાપી પણ વ્યવસ્થિત આપીએ છીએ જેનાથી એ બાળક રસ અને રુચિ લેતો થાય અને ભણવા માટે એ શું કહેવાય કે એનું જે સ્ટ્રગલ છે સ્ટ્રગલને ઓવરટેક કરી અને ભણવા માટે તૈયાર થાય છે. તો આ ટાઈપના વિદ્યાર્થીઓ હાલમાં અત્યારે અમને ખૂબ આનંદ છે, ખુશી છે કે એક ટ્વેલ્થની એક આવી જ એક વિદ્યાર્થીની કે જે સ્કૂલમાં ભણવા જતી જ ન હતી પણ કાલે જ અમે એમને ફાઇનલી મળ્યા, તો એ સ્કૂલની અંદર પણ ખૂબ સારી રીતે જાય છે અને ભણે પણ છે, અત્યારે ખૂબ રસથી ભણે છે. તો પહેલાં એમને સ્કૂલમાં જવું એટલે શું કહેવાય કે રડવા માંડે અથવા તો હા એને સજા જેવું લાગતું અને અલગ પ્રકારનું એનું બિહેવિયર થઈ જતું, પણ આજે એમાંથી સંપૂર્ણ બહાર છે. તો મને એવું લાગે છે કે જો એમને સાંભળવામાં આવે ને રૂટ સુધી જવામાં આવે તો આવા કોઈ પણ સમસ્યાગ્રસ્ત બાળકોને એ આપણે ખૂબ સારી મદદ કરી શકીએ. હવે તમે કીધું એમ કે કોઈ બાળકને ભણવાનો મૂડ નથી, પરીક્ષા હવે નથી આપી, સ્કૂલે હવે નથી જવું, લેશન નથી કરતું, ઘેરે મા બાપ સાથે રીતસર બગાવત કરે છે, આવા બાળક માટે વાલીને કે વિદ્યાર્થીને તમારા સુધી પહોંચવું હોય તો તમારો સંપર્ક ક્યાં કરે અને કઈ જગ્યાએ મળી શકે જેથી કરીને આવો કોઈ પ્રશ્ન હોય તો એ તમારા સુધી પહોંચી શકે? ઓકે, તો જો આ પ્રકારની કોઈ પણ સમસ્યા હોય તો અમે મંગળવાર બુધવાર અને શનિવાર સાંજે 4-7 વાગ્યા સુધી ફ્યુઝન વર્લ્ડ બાપા સીતારામ સોસાયટી સિલ્વર બિઝનેસ હબની સામે ત્યાં અમારું એક સેન્ટર છે યોગી ચોક ઉપર ત્યાં અમે હોઈએ છીએ. અને મારો કોન્ટેક પણ કરી શકે કદાચ આપના માધ્યમથી હું મારો નંબર હું આપી શકું 9900999 આ મારો નંબર છે. આ નંબર કદાચ ભૂલી જાવ તો રિયલ નેટવર્ક ઉપર ફોન કરીને પણ કંચામાં નંબર તમે મેળવી શકશો. હા બરાબર છે, તો આ આવી રીતે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને બાળકને આપણે ઘનશ્યામભાઈ ભણતા કરવા છે, કોઈ પણ કારણોસર બાળક માનસિક રીતે થાકી જતો હોય, ડિપ્રેશનમાં આવી જતો હોય ને ભણવાની ઈચ્છા ન થતી હોય તો એના માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. ઘનશ્યામભાઈ આ જ લાઈનમાં આપણે આગળ વાત વધારીએ, જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવે એમ સુરતમાં તો દાખલા બને છે કે 10મા કે 12મા ધોરણના કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી, તો બાળક આત્મહત્યા સુધી કેમ પહોંચી જતો હશે? કાનજીભાઈ ખૂબ પીડાદાયક આ પ્રશ્ન છે. આત્મહત્યા સુધી પહોંચવા માટે કોઈ એક કારણભૂત હોતું નથી અને મને એવું લાગે છે કે જ્યારે આ અંતિમ પગલું ભરે છે પહેલાં 6 મહિના પહેલાં અથવા 1 વર્ષ પહેલાંથી એમના સિમ્ટમ્સ કોઈ ને કોઈ રીતે એ પેરેન્ટ્સ સુધી અથવા તો શિક્ષક સુધી આવી ગયા હોય અથવા તો એમના મિત્રોને પણ ખ્યાલ હોય છે કે ભાઈ આ આવી રીતની વાત કરે છે, એટલે પહેલું એક વાલીને મારે ખાસ વિનંતી અથવા તો શિક્ષકો જે સાંભળી રહ્યા છે આ રિયલ નેટવર્કના માધ્યમથી એમને મારી એક વિનંતી કે કોઈ પણ બાળક જો એવું બોલે કે ભાઈ મારે હવે ભણવું નથી અથવા તો હવે મારે જીવવું નથી, બરાબર છે, તો એને બહુ લાઇટલી નહીં લેતા. જ્યારે આપણે એમને ખૂબ લાઇટલી લઈએ છીએ ત્યારે જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે તમને એ ખાસ અફસોસ થતો હોય, કારણ કે એ આવું બોલે છે એના પાછળનું કંઈક ને કંઈક તો રીઝન હોય જ છે. તો ત્યાં સુધી પહોંચવા માટે એટલે કે અંતિમ હદ સુધી પહોંચવા માટે બાળક માનસિક રીતે બધી જ જગ્યાએથી એમને જ્યારે સહાય નથી મળતી હોતી, સહાનુભૂતિ નથી મળતી હોતી,
પ્રેમ ખાસ કરીને મળતો નથી હોતો ત્યારે જ આ હદ સુધી એ બાળક જતો હોય, અથવા તો અપેક્ષાઓનો એટલી બધી ભારણ નીચે દબાયેલો હોય છે કે જેમાંથી એમને બહાર નીકળવું એ કોઈ રીતે એમને કોઈ મદદ નથી કરી શકતું હોતું, અથવા તો કોઈ એમને સાંભળી નથી શકતું હોતું. જ્યારે કોઈ બાળકને સાંભળતું નથી હોતું, એક ખંભો નથી આપતો, સહારો કોઈ જ્યારે એમને નથી મળતો, ત્યારે જ આ હદ સુધી બાળક જતો હોય છે, આવું અમારું તારણ છે. તો પ્લીઝ 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 મહેરબાની કરીને બાળકોને આ સમયે એમને સાંભળો, અપેક્ષાઓના ભારણ નીચે નહીં તમે એમને એટલું શું કહેવાય કે અપેક્ષાઓ તમારા પ્રેશર નહીં રાખો. અને ખાસ કરીને જે એમનું રિયલ જે છે બેસ્ટ કામ કરે છે એના માટેનું એમને ફ્રીડમ આપો. અને જો તમે ખુશી આપશો બાળકોને, હેપીનેસ આપશો, તો જરૂરથી આ જે સ્ટ્રગલ હશે તો એ બાળકની ઓવરકમ થશે અને દૂર થશે. મને ઘનશ્યામ બાબા એટલું જ ઉમેરવાનું મન થાય છે કે આત્મહત્યા સુધી બાળક પહોંચે એનો અર્થ થયો કે ડિપ્રેશનમાં છે. યસ. અને ડિપ્રેશન એક પ્રકારનો રોગ છે, પ્રશ્ન નથી. યસ. અને ડિપ્રેશન જો રોગ હોય તો મને એવું લાગે છે કે સારું આપણે વર્તન એની સાથે રાખીએ અને ઉપરાંત ડૉક્ટર પાસે સમયસર દવા લેવી જોઈએ. બરાબર. મને એવું લાગે છે કે પ્રશ્નો માણસને હોઈ શકે, બાળકને હોઈ શકે, અને પ્રશ્નો જ્યારે ખૂબ લંબાય ત્યારે ડિપ્રેશનમાં આવે. પણ ડિપ્રેશનમાં આવે અને ઘનશ્યામભાઈ કીધું એમ કે મારે નથી ભણવું, મારે હવે નથી જીવવું એવું કહે ત્યારે સમજવું કે એનું મન થાકેલું છે અને ડિપ્રેશનમાં છે. તો તમે ગમે એટલું કરો પણ એના કરતાં જો ડૉક્ટર પાસે જઈને યોગ્ય સારવાર લઈ લેવાય તો મને એવું લાગે છે કે એને ખૂબ અસર થાય. અને શાળાઓમાં જ્યારે શિક્ષક વાલીને એવું કહે કે તમારા બાળકને કંઈક બીમાર હોય એવું લાગે છે ત્યારે ઘણા વાલી સ્વીકારતાય નથી. બરાબર. કે મારા બાળકને કોઈ તકલીફ પણ નથી. તો સમયસર બાળકની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. હવે તો B12 હોય, હિમોગ્લોબિન હોય, કે ડિપ્રેશનના પ્રશ્નો હોય, બધું આઈડેન્ટિફાય થાય છે. અને બાળકને જો તો નિરોગી રાખશું તો એ તનથી જો સ્ટ્રોંગ હશે તો જ મનથી સ્ટ્રોંગ રહેશે, અને મનથી સ્ટ્રોંગ હશે તો જ એકાગ્રપણે સારો અભ્યાસ કરી શકશે. બસ આ સાથે રિયલ નેટવર્કના શિક્ષણ કાર્યક્રમના આપણે અંત તરફ જઈએ છીએ. અને દર ગુરુવારે સાંજે રાત્રે 9 કલાકે અને રવિવારે સવારે 9 કલાકે આનો પુનઃપ્રસારણમાં તમે આ કાર્યક્રમ માણી શકો છો. રિયલ નેટવર્કનો આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમ રજૂ કરવાનો આશય માત્ર એટલો છે કે શિક્ષણની વાતો, વિચારો, નવી દિશા, સમજણ તમારા સુધી અમે પહોંચાડીએ, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે. અને હવે ઘનશ્યામભાઈ અંત પહેલાં એકાદ બે વાક્યો કે એકાદ મેસેજ આ શિક્ષણને લગતો, શાળાને લગતો, બાળકને લગતો આપવો હોય તમે આપી શકો છો. બસ મારે બાળકોને ખાસ એવું જણાવવું છે કે તમે ભવિષ્યની ચિંતા કર્યા વગર અને ભૂતકાળને જોયા વગર આજે વર્તમાનમાં તમારી જે પરિસ્થિતિ છે, જે તમે છો, એ તમારા ઉપર ખુદ ઉપર વિશ્વાસ રાખો. મહેનતનો કોઈ વિકલ્પ નથી. મહેનત કર્યા વગર ક્યારે કોઈ મળતું પણ નથી હોતું. તો મહેનત જો તમારે તમે મહેનતને છોડી દેશો તો તમે જે અપેક્ષા રાખો એ પરિણામ સુધી તમે નહીં પહોંચી શકો. વાલીઓને મારે ખાસ આ તબક્કે જણાવવું કે બાળકોને એમને એમનું જે રિયલ જે છે એમને ખાસ તમે પારખો, અને એમના ઉપર અપેક્ષાનું ભારણ એટલું બધું નહીં તમે નાખો કે જેથી કરીને એ અપેક્ષાઓથી ડટાઈ જશે અને ક્યારેક એ આવી સમસ્યાઓથી જે એમનું લેવલ જે છે એ લેવલ સુધી પણ એ પરિણામ પ્રાપ્ત ન કરે. અને શિક્ષક મિત્રોને મારે આ તબક્કે ખાસ જણાવવાનું કે બાળકોને તમારી પાસે જ્યારે 3-4 કલાક કે 6 કલાક સુધી એ બાળક હોય છે તો હું એવું સમજી શકું કે આપણે લેવલથી વિચારીએ કે બાળક શા માટે નથી ભણતું, તો એના પ્રોબ્લેમને કંઈક અલગ રીતે આઈડેન્ટિફાઈ જો આપણે કરી શકીએ અને એમને જો યોગ્ય મદદ એ આપણા દ્વારા અથવા તો આપણા માધ્યમથી જો એમને મળે તો બાળકનું ભવિષ્ય એ ખૂબ સારી રીતે સુધરી શકે અને ભવિષ્યમાં એ આવા ડિપ્રેશન કે કોઈ પણ પ્રકારના ખોટા ખરાબ રસ્તામાં ગયા વગર એ પોતાનું લાઈફ એ ઇઝીલી આગળ વધારી શકે કોઈ પણ પ્રકારના ટેન્શન વગર. તો આ તબક્કે બસ મારે એટલું જ કહેવું છે કે ખાસ તમારી મહેનત ઉપર ભરોસો રાખો અને મહેનતનો બીજો કોઈ વિકલ્પ મને દેખાતો નથી. ખુશ રહો. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ વાત કરી ઘનશ્યામભાઈએ વિદ્યાર્થીઓને કે પડકારો તો આવ્યા જ કરે, મહેનત ઉપર ભરોસો રાખો, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ને તમને બધાને શુભકામના. આવતા ગુરુવારે આપણે ફરી મળશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.